श्री सूरत पांजरापोळ गोधरो शाखा मुकामे के ज्यां एक वर्ष पहला दर्शने चौमुख जी प्रतिष्ठित करवामां आव्या होय अने तेनी बराबर बाजूमां दर्शन ज्ञान चरित्रना उपकरणोने दर्शन माटे मुकवामां आव्या छे। जैन धर्ममां जे उपकरणो दीरासर साधु साध्वीजी भगवान माटे तेमज भणवा माटे उपयोगमां लेवाय छे एवा उपकरणो दर्शन माटे मुकाया। श्री सहस्त्रफणा पार्श्वनाथ भगवानની 252મી સાલગીરી, આચાર્ય ભગવાન શ્રી ઓમકાર સુરેશ્વરજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી વર્ષ, તેમજ યુગ પ્રધાન આચાર્ય શ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ 12મી વાર્ષિક પુણ્યતિથિના નિમિત્તે આ કાર્ય કરાયું હતું, જેમાં આચાર્ય શ્રી જીન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પ્રાપ્ત થઈ હતી। દર્શન જ્ઞાન ચરિત્રના ઉપકરણોને દર્શન માટે આજના શુભ દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। કાર્યના મુખ્ય લાભાર્થી શ્રી માણેકલાલ નાનચંદ પરિવાર, સમગ્ર આયોજન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું। અભિષેક એલ્સા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી સુરત પાંજરાપોળ વૃંદાવન શાખા ગોરધો રોડ મુકામે આજથી બરાબર એક વર્ષ પહેલાં ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવીય સુરેશ દ્વારા એક દર્શનીય ચૌમુખજી અને સમસરણની સ્થાપના થઈ હતી। આજે બરાબર એક વર્ષ બાદ જેમ સોનામાં સુગંધ ભળે એવી જ રીતના શ્રી જીન સુંદર સુરેશ મહારાજ સાહેબના હસ્તે દર્શન જ્ઞાન અને ચારિત્રના ઉપકરણો, એટલે કે જૈન ધર્મમાં જે ઉપકરણો સાધુ સાધુજી ભગવંતને ઉપયોગમાં આવે, જે સાધનો દીરાસરમાં ઉપયોગમાં આવે અને જે સાધનો અને ઉપકરણો ભણવામાં ઉપયોગમાં આવે તેના દર્શન માટે આ દર્શન જ્ઞાન ચારિત્રના ઉપકરણો દર્શન માટે મૂકવામાં આવ્યા છે। આજના આ તમામે તમામ આયોજનના મુખ્ય લાભાર્થી માણેકભાઈ નાનાલાલ પરિવાર રહ્યા છે, તેમજ આ સમગ્ર આયોજન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંદર્ભમાં થયું હતું, જેમાં મુખ્ય નિષ્ણાતદાતા તરીકે શ્રી જીન સુંદર સુરેશજી મહારાજ સાહેબ કે જેઓ સ્વયં હૈદરાબાદથી વિહાર કરી અને સુરત મુકામે પહોંચ્યા છે, સાઉથમાં પ્રવચનોના માધ્યમો દ્વારા જેમણે યુવા હૃદયોને બદલી નાખ્યા છે અને ધર્મ તરફ યુવા હૃદયને વાળ્યું છે એવા જીન સુંદરસિંહ માસા દ્વારા આ તમામ નિશ્રા પ્રાપ્ત થઈ હતી। તેમજ આજના શુભ દિને જૈન ધર્મના શ્રેષ્ઠીવર્ય શ્રી ભીખાભાઈ શ્રી નીતિનભાઈ અદાણી, તેમજ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લહેરુભાઈ ચાવાલા પણ ઉપસ્થિત હતા। આ તમામે તમામની ભૂરી ભૂરી અનુમોદના આજના દિને કરવામાં આવે છે। આ પાંજરાપોળમાં આ બધું કરવાનું કારણ શું, શું ફાયદો? પાંજરાપોળમાં આ અદ્ભુત દર્શનીય પ્રતિમાજી અને આવા ઉપકરણો મૂકવાથી ફાયદો એ થાય કે આ પ્રાણી માત્રમાં પણ એક જીવ રહ્યો છે, એ જીવ જ્યારે આના દર્શન કરે છે ને ત્યારે પૂર્વના ભવનું જો એને જાતિ સ્મરણ જ્ઞાન થાય, કોઈ જ્ઞાન થાય અને એવા સમયે એને આ બધું જો ધ્યાનમાં આવે તો એનો ભાવ સુધરી જાય અને એની ભાવધારા પણ સુધરી જાય અને એના વિચારધારા પણ સુધરી જાય। એવમ જૈન તેમજ જૈનેતર કેટલાય પરિવારો અહીં પાંજરાપોળોમાં ગાયોને અવારનવાર કંઈક ને કંઈક ભોજન કરાવવા માટે આવે છે, તેઓ પણ આ સુંદર મજાના ચૌમુખજી અને આ ઉપકરણોના દર્શન કરી અને ઓમન તો માતા ગણીએ, હા, એમના દેહને જન્મ આપનારી માતાઓ બધી અલગ અલગ હોઈ શકે, પણ તમામની અંદર રહેલું તીર્થંકરત્વ એને જન્મ આપનાર જો કોઈ હોય ને તો એ કરુણા નામનો રૂપ છે। આ પાંજરાપોળ એના કણ કણની અંદર જે કરુણા પ્રભુની ગોઠવાયેલી છે ને એ અજબ ગજબની વાત છે। કરુણા એની સેવા, એની વૃદ્ધિ અને એને યોગ્ય જે પણ કાર્યો કરીએ ને એ એક અપેક્ષા એ પરમાત્માની ભક્તિ છે। પરમાત્માને સાંભળો, બહુ મહત્વની વાત કહું છું, પરમાત્માને ત્રણ જગ્યાએ આપણે વસાવવાના છે। પહેલા નંબરની અંદર પરમાત્માને આપણી બુદ્ધિની અંદર વસાવવાના છે। ક્યાં વસાવવાના? લાવવાના છે પરમાત્માને આપણી બુદ્ધિમાં લાવવાના। નંબર ટુ, પરમાત્માને ક્યાં લાવવાના? આપણા હૃદયની અંદર લાવવાના છે। અને નંબર થ્રી, એક ચડિયાતી છે, પરમાત્માને આપણે આપણા સ્વરૂપમાં લાવવાના છે। પરમાત્માને બુદ્ધિમાં, નંબર ટુ પરમાત્માને હૃદયમાં, અને નંબર થ્રી પરમાત્માને આપણા સ્વરૂપમાં। શું મિનિંગ એનો? ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत।